નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના ચાંદતરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ચેપ્ટર 2 માં તમારી સ્વપોથીમાં જે પેજ નંબર 29 આપેલા છે એનો જે ક્વેશ્ચન નંબર 20 છે એ આપણે જોવાનો છે. એમાં સૂચનામાં શું કહે છે કે દાખલા ગણી કોષ્ટક પૂર્ણ કરો. અહીંયા આપણને જે કોષ્ટક આપેલું છે એ કોષ્ટકમાં જ્યાં ખાલી જગ્યા છે એ ખાલી જગ્યાને આપણે ત્યાં એ પૂરવાની છે અને એ ખાલી જગ્યાને પૂરીને આખું જે કોષ્ટક છે એને ત્યાં આપણે એ પૂર્ણ કરવાનું છે. તો પહેલા આપણે કોષ્ટકમાં આપેલું શું છે અને શોધવાનું શું છે એ આપણે જોવું પડે. તો કોષ્ટકમાં આપણને 3 કોલમ આપેલી છે, 3 બોક્સ આપેલા છે. એમાં શું કહે છે કે પૂરું કરવાનું અંતર મીટર, એટલે કે આપણને અહીંયા જ્યાં તમને પૂરું કરવાનું અંતર એ મીટરમાં આપેલું છે. અહીંયા તમને જે આંકડાઓ આપેલા છે એટલું અંતર આપણે કાપવાનું છે, એટલું અંતર આપણે ત્યાં પૂરું કરવાનું છે અને એ આપણને મીટરના એકમમાં આપેલા છે. પછી બાજુમાં છે ખેતર અને બગીચો. અહીંયા આપણને ખેતર જે છે, જે કોઈ પણ ખેતર છે અથવા તો બગીચો છે એનો આપણને આકાર આપેલો છે અને એ બગીચાની ફરતે કોણની લંબાઈ કેટલી છે એ આપણને અહીંયા આપી દીધી છે. ત્યારબાદ છે લગાવવા પડતા ચક્કર, કે આપણે જે અહીંયા જેટલું અંતર પૂરું કરવાનું છે, જેટલું અંતર કાપવાનું છે, એટલું અંતર કાપવા માટે આપણે આ જે કાંઈ પણ બગીચાઓ છે કે ખેતર છે એની ફરતે આપણે કેટલા ચક્કર લગાવવા પડે છે એ ચક્કરની આપણે સંખ્યા શોધવાની છે. તો પહેલા આપણને આપેલું છે કે જે પહેલું છે એમાં આપણે 800 મીટર અંતર કાપવાનું છે, 800 મીટર અંતર જેટલું ચાલવાનું છે અને જે બગીચો છે એ બગીચો કેવો છે, ચોરસ છે. અને આ બગીચાની જો ચારે ચાર બાજુની લંબાઈ આપણને આપેલી છે તો અને આ ચારે ચાર બાજુની લંબાઈ જો કેટલી છે તો કે 200 મીટર 200 મીટર 200 મીટર ને 200 મીટર. તો કુલ થઈને બગીચાની લંબાઈ ચારે ચાર બાજુની લંબાઈ થઈને કુલ કેટલી થશે તો કે આ 200 ને આ 200 400 200 ને 200 400 અને કુલ થશે 800 થશે. કુલ 800 મીટર લંબાઈ થશે આ બગીચાની બરાબર. હવે આ બગીચાની ફરતે આપણે આપણે અંતર કાપવાનું છે 800 મીટર બરાબર. આપણે અંતર કાપવાનું છે, પૂરું કરવાનું છે 800 મીટર. તો આપણે આ બગીચાની ફરતે આપણે કેટલા અંતર આપણે કેટલા ચક્કર લગાવવા પડે ત્યારે આપણે 800 મીટર અંતર કાપ્યું કહેવાય. તો જો આ બગીચાની આપણે એક બાજુથી શરૂ કરી અને આ બગીચાની ફરતે આપણે ચક્કર લગાવી એક જગ્યાથી શરૂ કરીને આખું ચક્કર પૂરું કરીને ત્યાં ને ત્યાં આવી એટલે એક ચક્કર પૂરું કર્યું કહેવાય. તો જો આ બગીચાની ફરતે કોની લંબાઈ થાય છે કુલ 800 મીટર અને આપણે અંતર કાપવાનું છે 800 મીટર તો આ બગીચાની ફરતે આપણે માત્ર એક ચક્કર લગાવીએ તો ત્યારે આપણે 800 મીટરનું અંતર કાપ્યું કહેવાય. તો આ બગીચાની ફરતે આપણે ખાલી એક જ ચક્કર લગાવવું પડશે કેમ કે આ બગીચાની કુલ લંબાઈ કેટલી થાય છે 800 મીટર તો થઈ જાય છે. તો આપણે આ બગીચાની ફરતે એક ચક્કર લગાવીએ ત્યાં આપણું જેટલું અંતર કાપવાનું છે એટલું અંતર ત્યાં કપાઈ જાય છે. ત્યારબાદ બીજું છે જેમાં આપણે 2000 મીટર અંતર કાપવાનું છે અને જે બગીચો છે જો એ કેવો બગીચો છે, ચોરસ બગીચો છે અને આ બગીચાની આપણને ચારે ચાર બાજુની લંબાઈ આપી દીધી છે. તો આપણે કુલ લંબાઈ શોધીએ ચારે ચાર બાજુની લીધી કુલ લંબાઈ થતી 100 ને 100 200 100 ને 100 200 200 ને 200 કુલ લંબાઈ થાય છે 400 મીટર. હવે આપણે અંતર કાપવાનું છે 2000 મીટર. આપણે અંતર કાપવાનું છે 2000 મીટર એટલે કે આ જે બગીચો છે એની ફરતે આપણે એકવાર ચક્કર લગાવીએ છીએ તો ત્યાં આપણે 400 મીટરનું જે અંતર છે એ કપાય છે પણ આપણે કુલ અંતર કાપવાનું છે 2000 મીટર. તો આપણે આ બગીચાની ફરતે આવા 400 મીટરના કેટલા ચક્કર લગાવવા પડશે તો કે 2000 અંતર કાપવાનું છે અને બગીચાની કુલ લંબાઈ છે 400 બરાબર. 2000 ભાગ્યા 400 0000 કેન્સલ 20 ભાગ્યા 4 એટલે 4 5 20 થશે. તો આપણે આ બગીચાની ફરતે 5 ચક્કર લગાવવા પડશે અથવા તો તમારે સીધી રીતે બીજી રીતે કરવું હોય તો પણ થાય કે 400 400 વાળા થી કેટલા ચક્કર લગાવે. આ બગીચાની ફરતે એકવાર ચક્કર લગાવો તો કુલ 400 મીટરનું અંતર ત્યાં કપાય છે બરાબર. તો એકવાર 400 લઈએ, બીજી વાર 400 400 ને 400 હજી 800 થયા છે. આપણે લેવાના છે 2000. ત્રીજી વાર 400 લ્યો એટલે 800 ને 400 1200. પછી ચોથી વાર 400 લ્યો એટલે 1200 ને 400 1600 1600 અને પાંચમી વાર 400 લ્યો એટલે થાય છે પૂરેપૂરા 2000. તો આ રીતે પણ તમે કરી શકો.
કપાવ ત્યારે કુલ આપણું જે અંતર 2000 મીટર છે એ અંતર કપાય છે તો કે 5 ચક્કર લગાવવા પડે છે વિદ્યાર્થી પછી છે નંબર 3 કે જેમાં આપણે 1000 મીટર નું અંતર કાપવાનું છે અને જે બગીચાની ફરતે ચક્કર લગાવવાનું છે એ બગીચો કેવો છે તો કે એ જે બગીચો છે એ વર્તુળાકાર છે અને આ જે વર્તુળાકારની બગી જે બગીચો છે એની કુલ લંબાઈ કેટલી છે 200 મીટર છે એ આપણે આપી દીધી છે એટલે કે આપણે આ જે બગીચો છે એની ફરતે આપણે એકવાર ચક્કર લગાવીએ છીએ ત્યારે આપણે 200 મીટર નું જે અંતર છે એ કાપેલું કહેવાય આપણે અંતર કાપવાનું છે 1000 મીટર તો આપણે 1000 મીટર નું કુલ અંતર કાપવા માટે આ 200 ના કેટલા ચક્કર લગાવવા પડશે તો કે આની જેમ જ કુલ અંતર કેટલું કાપવાનું છે 1000 અને જે બગીચો છે બગીચાની લંબાઈ છે 200 00 કેન્સલ 10 ભાગ્યા 2 એટલે 5 2 10 થશે તો અહીંયા પણ 5 ચક્કર લગાવવા પડશે બીજી રીતે પણ કરી શકાય આ જેમ આપણે ઉપર કર્યું કે જે એકવાર આપણે ચક્કર લગાવીએ છીએ તો તેનું અંતર થાય છે 200 મીટર તો આપણે આવા 200 મીટરના કેટલા ચક્કર લગાવવા પડે તો કે 200 મીટરના આપણે આ 5 ચક્કર લગાવીએ ત્યારે કુલ 1000 મીટર થાય છે તો કે 200 ને 200 400 400 ને 200 600 600 ને 200 800 અને 800 ને 200 1000 ત્યાર પછી નંબર 4 છે એમાં આપણે કેટલું અહીંયા જે અંતર છે કેટલું અંતર પૂરું કરવાનું છે કેટલું અંતર કાપવાનું છે એ આપણને આપેલું નથી પણ આપણે આ બગીચાની ફરતે કેટલા ચક્કર કે લગાવ્યા છે એ આપણને આપી દીધું છે કાં તો આપણે અહીંયા જે ચક્કર શોધવાના હોય કાં તો અહીંયા આપણને જે અંતર આપેલું એ શોધવાનું હોય બરાબર તો અને જે બગીચો છે એ કેવો છે તો કે જે બગીચો છે એ વર્તુળાકાર છે અને આ બગીચાની ફરતે કોની લંબાઈ કેટલી છે 400 મીટર છે એટલે કે આ બગીચાની ફરતે એક જગ્યાથી શરૂ કરીને આપણે ચક્કર લગાવીએ તો એ બગીચાની લંબાઈ થાય છે 400 મીટર તો આપણે આ જે 400 મીટર વાળો બગીચો છે એની ફરતે આપણે 5 ચક્કર લગાવ્યા છે તો કુલ અંતર આપણે કેટલું કાપ્યું કહેવાય આ 400 વાળા આપણે 5 ચક્કર લગાવીએ બરાબર તો કુલ અંતર કેટલું થાય છે કે 400 ગુણ્યા 5 એટલે કેટલું થાય છે 5 6 20 અને પાછળ 400 ને આવે 0 તો એનો મતલબ કે આપણે જે આ 400 મીટર વાળો 400 મીટર લંબાઈ વાળો બગીચો છે એની ફરતે આપણે અહીંયા 5 ચક્કર લગાવીએ છીએ તો 5 ચક્કર નું કુલ થઈને આપણે ત્યાં 2000 મીટર નું જે અંતર છે કુલ અંતર આપણે કાપ્યું છે તો આ રીતે અહીંયા તમારે કાં તો ભાગાકાર કરવાનો હોય કાં તો ગુણાકાર કરવાનો હોય જો ચક્કર શોધવાના હોય તો ભાગાકાર કરવાનો જો કુલ કરવાનું અંતર શોધવાનું હોય તો ગુણાકાર કરવાનો એટલે આ રીતે જો આ રીતે અહીંયા જે કંઈ પણ આપણને ત્યાર પછીના એક્ઝામ્પલ આપેલા છે કે તમે તમારી જાતે વાલીઓની મદદથી કરી શકો છો અને પાછળ જવાબ આપેલા છે જો એકવાર ભૂલ થાય તો તમે તમારી પાછળ ચેક કરી લેવાનું જેથી તમને આઈડિયા આવી જાય અમે ફરીથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું થેન્ક યુ